હવે આપણે જોઈએ, કાલે આપણે જોયું હતું ફર્સ્ટ વર્લ્ડ વોરનો ઇમિડિયેટ રીઝન એન્ડ વાય ધ ફર્સ્ટ વર્લ્ડ વોર ફોટ. આપણે જોયું હતું કે ફર્સ્ટ વર્લ્ડ વોર છે એનું ઇમિડિયેટ રીઝન શું હતું, એ કે જે ઓસ્ટ્રિયા છે એના જે પ્રિન્સ અને ક્વીન છે એને એનું અસેસિનેશન કરી નાખ્યું હતું ટેરરિસ્ટ, અને ટેરરિસ્ટ ક્યાંના હતા, સર્બિયાના જે ટેરરિસ્ટ છે એ લોકોએ ઓસ્ટ્રિયન કિંગ એટલે કે પ્રિન્સ અને એની વાઇફનું અસેસિનેશન કરી નાખ્યું હતું. દેટ વોઝ ધ ઇમિડિયેટ રીઝન ફોર ધ ફર્સ્ટ વર્લ્ડ વોર. અને અનધર રીઝન શું હતા કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની બધાને ઇન્ડિયા અને આફ્રિકા સાથે શું કરવું હતું, બિઝનેસ કરવું હતું. એટલે ત્યાં આગળ ત્યાં લોકોની કોલોનીઝ છે એસ્ટાબ્લિશ કરવી હતી, એટલે કોઈ લોકો સાથે અંદર અંદર કોમ્પિટિશનના લીધે વોર થવા લાગ્યા. એન્ડ ધ ફર્સ્ટ વર્લ્ડ વોર ઇઝ અ રિઝલ્ટ ઓફ ધીસ સ્મોલ વોર્સ. ફર્સ્ટ વર્લ્ડ વોરમાં શું હતું, 24 નેશન્સ સપોર્ટેડ ધ એલાઇડ નેશન્સ. એલાઇડ નેશન્સ કોને કહેવાય, જે આ ગ્રુપ છે ને એલાઇડ નેશન કહેવાય, જેમાં ઇંગ્લિશ યાની બ્રિટિશર્સ, ફ્રાન્સ, રશિયા અને જાપાન, એટલે કે ઇંગ્લેન્ડ હતું, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન અને એની સાથે બીજા 24 નેશન્સ હતા, તો એના ગ્રુપને એલાઇડ નેશન કહેવાય. અને 4 નેશન્સ સપોર્ટ ધ એક્સિસ નેશન. એક્સિસ નેશનમાં કોણ હતા, ઓસ્ટ્રિયા, હંગેરી, ટર્કી અને જર્મની, જે એક્સિસ નેશનમાં હતા, અને એને બીજા 4 નેશને સપોર્ટ કર્યો હતો. તો યુ કેન ઇઝીલી સે ધેટ ધ અલાઇડ નેશનના સપોર્ટર વધારે હતા. ઇનિશિયલી જર્મની મેડ નોર્થવર્ડ વિક્ટરી ઇન યુરોપ. ઇનિશિયલી શરૂમાં તો જર્મનીએ જે ઇંગ્લેન્ડ છે એનું નોર્થ પાર્ટ છે જીતી લીધો. ઇટ રુઇન ધ ફ્રેન્ચ આર્મી, અને જર્મનની આર્મી છે ફ્રેન્ચ આર્મીને ડિસ્ટ્રોઇડ કરી દીધી. ઇટ ફોટ મેની સબમરીન વોર એન્ડ ડિસ્ટ્રોઇડ ધ શિપ ઓફ એલાઇડ નેશન. યાની જર્મની સ્ટાર્ટિંગમાં જર્મની છે બહુ અહેડ હતી, એણે એક સબમરીન વોર કર્યું તો મોટાભાગની બધી સબમરીન છે એને ડિસ્ટ્રોય કરી નાખી. મેની સોલ્જર્સ એન્ડ સિવિલિયન ડાઇડ બીકોઝ ઓફ ધ ટેન્ક્સ એન્ડ પોઈઝનસ ગેસ. એટલે કે આ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં બહુ બધા સિવિલિયન યાની જે કોમન પીપલ છે, બહુ બધા સોલ્જર્સ છે, એનું ડેથ થઈ ગયું બીકોઝ ઓફ ધ રિલીઝ ઓફ પોઈઝનસ ગેસીસ. ઇન 1917 ધ રશિયન રિવોલ્યુશન સ્ટાર્ટેડ. સો રશિયાની અંદર રશિયન રિવોલ્યુશન સ્ટાર્ટ થયું, એટલે રશિયા વિડ્રો થઈ ગયું કે ભાઈ અમારે હવે ફર્સ્ટ વર્લ્ડ વોરનું પાર્ટ નથી કરવું, અમે તમને સપોર્ટ નહીં કરીએ. સો રશિયા વિડ્રો ફ્રોમ ધ વોર. જર્મની વોઝ વેરી સ્ટ્રોંગ એટ ધેટ ટાઈમ, અને જર્મની તો બહુ સ્ટ્રોંગ હતું. ઇટ મેનેજ ટુ ડ્રોન એન અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયા, ઇન વિચ ધ 147 અમેરિકન સોલ્જર્સ ડાય. એટલે કે આની સાઈડ અમેરિકા બી હતું, એટલે કે અમેરિકાનું જે સ્ટીમર હતું ને એ ડ્રોન કરી લીધું, લઈ લીધું એ લોકોએ. મેનેજ ટુ ડ્રોન એન અમેરિકન સ્ટીમર ઇન વિચ 147 અમેરિકન સોલ્જર્સ ડાય. કન્સિક્યુએન્ટલી અમેરિકા જોઈન્ડ ધ એલાઇડ નેશન. એટલે હવે અમેરિકા તો કોઈ સાઈડ નહોતું સ્ટાર્ટિંગમાં, પણ જર્મનીએ શું કર્યું, અમેરિકાનું જે સ્ટીમર છે એ લઈ લીધું અને એમાં 147 સોલ્જર્સને મારી નાખ્યા. તો અમેરિકા ગુસ્સે થઈ ગયું અને એલાઇડ નેશન જોડે જોઈન્ટ થઈ ગયું. અમેરિકા જોઈન્ડ ધ એલાઇડ નેશન ફોર ધ વોર ઇન એપ્રિલ 1917. વિથ દેટ ધ કન્ટ્રીઝ લાઈક પનામા, ગ્રીસ, ક્યુબા, ચાઇના, સિયામ જોઈન્ડ ધ એલાઇડ નેશન. એટલે કે એલાઇડ નેશન સાથેના જે એના સપોર્ટર નેશન્સ છે એ વધવા લાગ્યા. થસ ધ એલાઇડ નેશન બીકમ સ્ટ્રોંગર. સો જર્મન આર્મી કુડ નોટ વિથસ્ટેન્ડ ધ અમેરિકન ટ્રૂપ. આ તો અમેરિકા તો હવે એલાઇડ નેશન સાથે જોઈન્ટ થઈ ગયું, તો જર્મની કેન નોટ વિથસ્ટેન્ડ વિથ ધ અમેરિકન ટ્રૂપ. ધ હોલ પોઝિશન ઓફ ધ વોર ચેન્જ્ડ. પહેલાં જે જર્મની છે એ ડોમિનેટ હતું, જર્મની છે એ જીતતું હતું, પણ હવે અમેરિકા છે એ એલાઇડ નેશન જોડે જતું રહ્યું, એટલે કે જર્મની છે એ હવે હારી જવા લાગ્યું. અમેરિકન ટ્રૂપ ધ હોલ પોઝિશન ઓફ ધ વોર ચેન. બલ્જેરિયા ઇન સપ્ટેમ્બર 1980, ટર્કી એન્ડ ઓસ્ટ્રિયા ઇન ઓક્ટોબર 1980 જોઈન ઇન અલાઇડ નેશન. એટલે કે આનું ટર્કી અને ઓસ્ટ્રિયા એ પણ અલાઇડ નેશનમાં જતા રહ્યા, આને છોડીને, જર્મનીને છોડીને.
the German leader, Kaiser, abdicated his position and ran away. અને એને એમ થઈ ગયું કે હવે તો હું હારી જ જવાનું છું, એટલે કે એની પોઝિશન છે છોડી દીધી અને એને એને ભાગી ગયો. જર્મની સરેન્ડર ટુ અલાઇડ નેશન ઓન 11th of November, અને 11th of November 1917 વોઝ એલાઇડ નેશને જર્મની છે સરેન્ડર કરી લીધું, લઈ લીધું, એન્ડ સાઇન્ડ અ સીઝ ફાયર ટ્રીટી એન્ડ ધ વોર કેમ ટુ એન્ડ, અને વોરનો એન્ડ થયો. રાઈટ, ઇફેક્ટ ઓફ ધ ફર્સ્ટ વર્લ્ડ વોર. ઇમિડિયેટ ઇફેક્ટ, ડિસ્ટ્રક્શન ઓફ અ મેન એન્ડ મટીરિયલ. અપ્રોક્સિમેટલી 6.5 crore પીપલ ટુક પાર્ટ ઇન ધ વોર. 6.5 crore પીપલ 1917, તો એટલા લોકો, બહુ પોપ્યુલેશન જ ઓછી હતી, એમાંથી 6.5 crore પીપલ ટુક પાર્ટ ઇન ધ વોર, એન્ડ એટલીસ્ટ 1 crore ડાય એન્ડ 2 crore ઇન્જર્ડ, એન્ડ અરાઉન્ડ 70 lakh વર રેન્ડર્ડ પરમનન્ટલી હેન્ડીકેપ્ટેડ. મોર નંબર ઓફ ધ પીપલ ડાઈડ બીકોઝ ઓફ ધ સ્ટારવેશન એન્ડ અધર ફોર્મ્સ ઓફ કિલિંગ એન્ડ એપિડેમિક દેટ બ્રોક આઉટ આફ્ટર ધ વોર. સ્ટારવેશન, કોઈ ભૂખમરાથી મરી ગયા, તો કોઈ છે કિલિંગ એન્ડ એપિડેમિક, એટલે કે જેની જેની ડેડ બોડીઝ છે બહુ દિવસ સુધી ત્યાંથી હટાવે નહીં, તો એનાથી જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ સ્પ્રેડ થાય અને ડિઝીઝ થાય, એટલે કે એપિડેમિક સ્પ્રેડ થઈ ગઈ. તો ટોટલ વોર એક્સપેન્ડિચર વોઝ ક્વાઇટ હાઈ. નાઉ સોશિયલ ચેન્જીસ. ડ્યુરિંગ ધ વોર ધ સેન્સ મેજોરિટી ઓફ મેન એન્ડ ઓલ નેશન્સ વર ઓન ધ વોર ફ્રન્ટ. બધા માણસો ક્યાં હતા? વોરમાં હતા. ખાલી વુમન ક્યાં હતી? ઘરે હતી. વુમન શોલ્ડર્ડ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ફેમિલી એન્ડ ઓક્યુપેશન, એટલે કે ઘરે ખાલી વુમન હતી અને વુમનના માથા ઉપર રિસ્પોન્સિબિલિટી હતી પૈસા કમાવાની અને ફેમિલીને સંભાળવાની. They stepped out of their homes and successfully took over the responsibility in different professional field. એટલે એ ઘરની બહાર આવી. એના પહેલાં તો જે ફિમેલ છે એને ઘરની બહાર જ નહોતું આવવાનું, બટ નાઉ ધ ફિમેલ સ્ટેપ્ડ આઉટ ફ્રોમ ધર હોમ એન્ડ ટેક ધ રિસ્પોન્સિબિલિટી ઓન ઇન અ ડિફરન્ટ પ્રોફેશનલ ફિલ્ડ. ધ સેલ્ફ કોન્ફિડન્સ ઓફ ધર બીંગ ઇક્વલન્ટ ટુ મેન એનહાન્સ, એટલે કે મેન જેટલી જ એ કોન્ફિડન્ટ છે એમાં જ એટલું ઇક્વલન્ટ પાવર છે અને જે એનહાન્સ થયો, ઇન્ક્રીઝ થયો. કન્સિક્યુએન્ટલી ધ ડિમાન્ડ ફોર અ વુમન ટુ એક્સરસાઇઝ ધેર ફ્રેન્ચાઇઝીસ વોર રેઝડ, એટલે કે ડિમાન્ડ જ્યાં આગળ ફિમેલ છે જ્યાં કામ કરતી હતી એની એક્સરસાઇઝ છે, એટલે કે ફિમેલની કામ કરવાની જગ્યા પર ફિમેલની ડિમાન્ડ છે વધતી ગઈ. ડ્યુરિંગ ધ વોર ધ પ્રોડક્શન ઓફ ધ થિંગ્સ ઓફ અ બેઝિક નેસેસિટી હેડ રિડ્યુસ. જે વોર હોય ત્યારે તો ડિમાન્ડ કોની હતી? વેપન બનાવવાની અથવા દવાઓ બનાવવાની, એની ડિમાન્ડ હતી, એટલે એનું પ્રોડક્શન વધ્યું. પણ એને લીધે જે બેઝિક નેસેસિટીઝ છે, જેમ કે સોપ છે, બિસ્કિટ્સ છે, અથવા તો જે બેઝિક નેસેસિટી રોજ જે ઘરમાં જોઈએ, એનું પ્રોડક્શન ઓછું થઈ ગયું હતું. સો ધ પ્રોબ્લેમ્સ લાઇક સ્કેરસિટી, અનએમ્પ્લોયમેન્ટ, સ્ટારવેશન, સ્ટ્રાઇક, લોકઆઉટ્સ એક્સેટ્રા રેઝડ ધેર હેડ્સ, એટલે કે આ બધું વધી ગયું. એન્ડ પીપલ સફર્ડ અ લોટ એન્ડ ચિલ્ડ્રન્સ કન્ડિશન વર પેથેટિક. પેથેટિક યાની વેરી બેડ. ધ ટ્રીટી ઓફ વર્સલીઝ. વોટ ઇઝ ધ ટ્રીટીઝ ઓફ વર્સલીઝ? 1917 વર્લ્ડ વોર એન્ડ થયું અને 1919 ધ ટ્રીટી ઓફ વર્સલીઝ. એટ ધ એન્ડ ઓફ ધ ફર્સ્ટ વર્લ્ડ વોર ધ અનકન્ડિશનલ સરેન્ડર ઓફ જર્મની ઇન ફ્રન્ટ ઓફ ધ એલાઇડ નેશન. જર્મની હારી ગયું, એનો રાજા તો ભાગી ગયો, અને જર્મની છે એ અનકન્ડિશનલ સરેન્ડર થઈ ગયું કે હા ભાઈ અમે હારી ગયા. બ્રોટ એન એન્ડ ટુ ધ વોર. ધ એલાઇડ નેશન અંડર ટુક ધ પેસ ફોરવર્ડ ઇન પેરિસ, ઇન વિચ સમ 58 કમિશન્સ વર ફોર્મ્ડ એન્ડ 140 સેશન વર ઓર્ગનાઇઝડ. એટલે કે 140 મિટિંગ્સ થઈ પેરિસની અંદર. The agreement made with Germany during the Paris peace process, જેને પેરિસની અંદર જે મિટિંગો થઈ કે ભાઈ હવે જર્મની જોડે શું કરવાનું છે, જર્મનીને હવે કેટલું ફાઇન આપવાનું છે, જર્મની સાથે જે કરવાનું હતું એને પેરિસ પેસ પ્રોસેસ કહેવાય. વર મેડ ઇન ધ મિરર
पैलेस एट वर्सलीज, એટલે કે વર્સલીઝની અંદર પેરિસમાં વર્સલીઝ પેલેસનું નામ છે, પેલેસ એટ વર્સલીઝ, વર્સલીઝની અંદર એક પેલેસ છે મિરર પેલેસ, ત્યાં આ ડિસ્કશન થતું હતું, આ મિટિંગ થતી હતી. થસ ઇટ કેમ ટુ બી નોન એઝ અ વર્સલીઝ ટ્રીટી. દેર વર ફોર પ્રોવિઝન ઇન ધ ટ્રીટી ઓફ વર્સલીઝ. એક ધ રિજનલ અરેન્જમેન્ટ, એટલે કે હવે તો આ જર્મની છે, જર્મની છે તો પછી જર્મનીના હવે ભાગ કરીને અમે બધી જે એલાઇડ નેશન છે એ વેચી લઈશું. રિડક્શન ઇન ટ્રૂપ્સ એન્ડ ડિઝઆર્મમેન્ટ, અને જર્મનીને કહેવાનું કે એની પાસે જેટલા ટ્રૂપ્સ હતા, ટ્રૂપ્સ એટલે સૈનિકો હતા, અને જેટલા વેપન્સ હતા એ ઓછા રાખવાના. ધ અરેન્જમેન્ટ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગેઇન્સ એટ રિજનલ અરેન્જમેન્ટ, સોરી, એટ ધ એન્ડ ઓફ ધ વોર એન્ડ વોર ફાઇન, એટલે કે અરેન્જમેન્ટ ઓફ અ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગેઇન એટ ધ એન્ડ ઓફ ધ વોર એન્ડ વોર ફાઇન. એટલે કે જર્મની છે એ તો હારી ગયું, તો એની પાસેથી વોર ફાઇન લેશે, એની પાસેથી પૈસા ઉઘરાવશે, અને જે પૈસા ઉઘરાવશે એ કઈ કઈ કન્ટ્રીએ કેટલા પોતાની પાસે રાખવાના, એન્ડ અધર પ્રોવિઝન્સ. ધ અમેરિકન પ્રેસિડેન્ટ વુડ્રો વિલ્સોન, કારણ કે અમેરિકાને લીધે જ જીત્યું છે, અમેરિકાને લીધે જ જે એલાઇડ નેશન્સ છે જીત્યા છે, નહીં તો જર્મની બહુ પાવરફુલ હતું, પણ જ્યારે અમેરિકા છે એલાઇડ નેશન જોડે જોઈન થઈ ગઈ, એટલે કે એ અલાઇડ નેશન છે પાવરફુલ થઈ ગયા અને જર્મની હારી ગઈ. એટલે કે અમેરિકન પ્રેસિડેન્ટ વુડ્રો વિલ્સોન, બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર મિસ્ટર લોર્ડ જ્યોર્જ, એન્ડ ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ક્લેમિન્કો, એન્ડ ઇટાલિયન પ્રેસિડેન્ટ ઓર્નાલ્ડો પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ટ્રીટી. એટલે કે બધી અલગ અલગ કન્ટ્રીના છે ને અહીંયા આગળ, ઇંગ્લેન્ડના, ફ્રાન્સના, રશિયાના, અમેરિકાના, બધા પોતપોતાના પ્રેસિડેન્ટ છે એ લોકોએ, અને જર્મની હારી ગઈ આ બધાની સામે, જર્મની એટલે જર્મની પાસેથી પૈસા લેવાના અને આ બધાની અંદર અંદર વેચવાના, લઈ લેવાના. પ્રેઝન્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ટ્રીટી. જર્મની વોઝ ફાઉન્ડ રિસ્પોન્સિબલ ફોર ધ વોર. અરે ભાઈ, જર્મની તારા લીધે જ આ વોર થયું. A war fine £6.5 billion was imposed on Germany. અને જર્મનીને એવું કીધું, ભાઈ તારે £6.5 billion છે એઝ અ ફાઇન અલાઇડ નેશનને આપવાનું. ઇટ હેડ ટુ ગીવ અવે ધ રૂર રીજન ટુ ધ ફ્રાન્સ. અને કોને આપવાના? રૂર રીજન ટુ ફ્રાન્સ, જે 6.5 million છે એ ફ્રાન્સને આપવાના. ધ રાઇન રિવર હેડ ટુ બી ઓપન ફોર ઇન્ટરનેશનલ સી રૂટ. અને એ રિવર છે જે જર્મનીમાંથી પાસ થતી હતી, હવે એ પહેલાં એ રિવરમાંથી કોઈ જઈ નહોતું શકતું, પણ હવે કહે છે કે તમારી જર્મનીમાંથી પાસ થતી એક રાઇન રિવર છે ને ઓપન કરવાની ફોર ઇન્ટરનેશનલ સી રૂટ. ધ રાઇનલેન્ડ રીજન ઓન અ ફ્રેન્ચ બોર્ડર વોઝ ડિસઅલાઉડ ફોર બીંગ ફોર્ટ્રેસ એઝ વેલ એઝ ધીસ મિનરલ રિચ રીજન was given away to France for 15 years. અને કે જે રીનલેન્ડ લેન્ડ ઓન અ ફ્રેન્ચ બોર્ડર, એટલે કે આ આ ફ્રેન્ચ હોય અને અહીંયા જર્મની હોય, આ ફ્રાન્સ છે અહીંયા જર્મની છે, એટલે કે ફ્રાન્સની બોર્ડરમાં એક એરિયા છે પણ જર્મનીમાં હતો, એકચ્યુઅલી ફ્રાન્સની બોર્ડરમાં જ જર્મની અંદર એક એરિયા હતો જેની અંદર બહુ બધા ઇમ્પોર્ટન્ટ મિનરલ્સ છે, તો હવે જર્મનીનો એ પાર્ટ છે એ ફ્રાન્સને આપી દેવાનો ફોર ધ 15 years. Most of the German organization were confiscated. એટલે કે જર્મનની અંદર જે પણ ઓર્ગનાઇઝેશન હતી એ બધા કન્ફિસ્કેટેડ કરી લીધી, એટલે એ લોકોએ જપ્ત કરી લીધી, એ લોકોએ કલેક્ટ કરી લીધી. અલાસ્કા એન્ડ લોરેન વર ટુ બી રિટર્ન ટુ ફ્રાન્સ. એટલે કે આની અંદર જે પહેલાં છે ને, ખબર હશે તમને, ફ્રાન્સ, જર્મનીએ ફ્રાન્સના અમુક પાર્ટ છે એ જીતી લીધા હતા. આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું, તો જર્મનીને એ ફ્રાન્સના જે પાર્ટ હતા પહેલાં જર્મનીએ જીતી લીધા હતા એને પાછા આપી દેવાના. નામ હતું એનું અલાસ્કા એન્ડ લોરેન. જર્મની વોઝ ટુ ગીવ ટુ ફ્રાન્સ એન્ડ અધર એલાઇડ નેશન અ લાર્જ ક્વોન્ટિટી ઓફ કોલ એન્ડ આયરન એન્યુઅલી એઝ ધ બેનિફિટ્સ ઓફ ધ વોર. એટલે કે જે વોર છે એ પ્લે થયું બીકોઝ ઓફ જર્મની, સો જર્મની હેઝ ટુ ગીવ અ લોટ ઓફ કોલ એન્ડ આયરન ટુ ધ એલાઇડ નેશન. Germany was made to sign this term and condition on a gun point, by gun point upar forcibly, because of which there were bitterness and disruptions amongst the Germans. એટલે એ જે જર્મન લોકો બહુ ગુસ્સે થઈ ગયા
बिटरनेस स्प्रेड थी गई. कंसिक्वेंटली द जर्मन इकोनॉमी फेल्ड मिजरेबली. एटले के जर्मन नी जे इकोनॉमी हती, कारण के बधा पैसा छे एलाइड नेशन लई गया. नाउ लॉन्ग टर्म इफेक्ट, देर वॉज अ फीलिंग ऑफ रिवेंज इन साइनिंग द ट्रीटी विद द नेशन दैट वर डिफिटेड इन द वॉर. रिवेंज एटले बदलो, જેણે બદલો ના લીધો હોય એવી રીતે એ ટ્રીટી કરી હતી જર્મની સાથે, અલાઇડ નેશન. પીસ વુડ નોટ બી એસ્ટાબ્લિશ્ડ વિથ ધ ટ્રીટી. આ ટ્રીટીથી કોઈ પીસ નહીં આવે, ફરીથી વોર થશે, કારણ કે ટ્રીટી એવી રીતે બનાવી હતી. સોશિયાલિસ્ટ રશિયા વોઝ નોટ ગિવન અ પ્લેસ ઇન ધ લીગ ઓફ નેશન. પણ રશિયાને જે આ લીગ, આ લોકોનું મિક્સર હતું ને અલગ અલગ નેશનનું, જાપાન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ એન્ડ અમેરિકા, એનું લીગ ઓફ નેશન્સ, એક ગ્રુપ ઓફ નેશન બનાવ્યું, એમાંથી રશિયાને કાઢી નાખ્યું. કારણ કે રશિયા ઓલરેડી નીકળી ગયું હતું, કારણ કે એમાં રિવોલ્યુશન થવા લાગ્યું હતું. એટલે રશિયાએ એવું કીધું કે ના ભાઈ, મારા કન્ટ્રીમાં તો હવે રિવોલ્યુશન થવા લાગ્યું છે, એટલે મારે ફર્સ્ટ વર્લ્ડ વોરમાં પાર્ટ નથી લેવો. એટલે કે રશિયા નીકળી ગયું હતું, અને પછી આ ગ્રુપ છે એ જીતી ગયું, એટલે કે રશિયાને હવે આ લીગનો પાર્ટ ગણવાની ના પાડી. રાઈટ, સોશિયાલિસ્ટ રશિયા વોઝ નોટ ગિવન અ પ્લેસ ઇન ધ લીગ ઓફ નેશન. અમેરિકા ડીડ નોટ જોઈન ધ લીગ ઓફ નેશન, અને અમેરિકાને ઇન્ટરેસ્ટ નહોતો, અને રશિયાને હાથે કરીને જોઈન નહીં કર્યું. દેટ્સ વાય ઇટ કેન બી સેડ દેટ ધ રીઝન ફોર ધ સેકન્ડ વર્લ્ડ વોર વોઝ ઇન ધ પીસ પ્રોસેસ ઓફ ધ ફર્સ્ટ વર્લ્ડ વોર ઇટ સેલ્ફ. એટલે કે ફર્સ્ટ વર્લ્ડ વોરની જે પીસ પ્રોસેસ છે, દેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ સેકન્ડ વર્લ્ડ વોર. ધ રશિયન ઓર અ બોલ્સેવિક રિવોલ્યુશન. હવે રશિયા, આપણે કીધું ને કે રશિયા છે એ ફર્સ્ટ વર્લ્ડ વોરમાં પાર્ટ નહોતું લીધું એણે, રાઈટ. રશિયન રિવોલ્યુશન 1970 ઇઝ કન્સિડર્ડ એઝ એન ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ઇન ધ વર્લ્ડ હિસ્ટ્રી. ધ રશિયન હેડ્સ બીન ઓપ્રેસ્ડ એન્ડ સપ્રેસ્ડ બાય ધ ટિસાર ઓફ રશિયા. ધ રશિયન સિઝાર્સ, હવે એનું પ્રોનાઉન્સેશન ખબર નથી, એને પ્રોનાઉન્સેશન ટિસાર કહેવાય. હવે એવું કહે છે કે રશિયન રિવોલ્યુશન કેમ થયું, કે રશિયાની અંદર એક ઇમ્પોર્ટન્ટ હિસ્ટોરિકલ ઇવેન્ટ છે. રશિયા હેડ ટુ બી ઓપ્રેસ્ડ. રશિયન જે લોકો છે એ લોકોને દબાવવામાં આવતા હતા, રશિયન ઓપ્રેસ્ડ, સપ્રેસ્ડ બાય બીજા કોઈ, રશિયાના જ બીજા કોઈ ટિસાર પીપલથી. રશિયન ટિસાર એ કોણ હતા? Were inherited the position where all the dictator and enjoyed the uncontrolled rule over the people. એટલે કે રશિયન ટિસાર એ કોણ હતા? જેમ કે રાજા હોય અથવા બહુ મોટા પૈસાવાળા હોય એના જે છોકરાઓ છે એ રશિયન ટિસાર છે. એની રોયલ પીપલ જે રોયલ પીપલ છે એ લોકો જે કોમન પીપલ છે એનું એક્સપ્લોઇટેશન કરે અને ઓપ્રેસ કરે. ડિક્ટેટર યાની રાજા enjoy the uncontrolled rule over people. People did not have any rights during the period. The tsars were so cruel and pitiless, emne bilkul daya nahoti aavti on the people, that if anyone demand for any rights, koi pan hak mange ne, to they were tortured, suppressed and severely punished or condemned to send the bone chilling and dead cold Siberia. તો એને જે બોન ચિલિંગ, જેના હાડકા પણ એકદમ જકડાઈ જાય એવી સાયબેરિયાની અંદર એ લોકોને પનિશમેન્ટ કરીને સાયબેરિયા મોકલી દેતા હતા. ધીસ અનકન્ટ્રોલ્ડ એન્ડ ઓપ્રેસિવ ઝાર્ડોમ બીકોઝ ધ રીઝન ફોર ગ્રીફ, પોવર્ટી એન્ડ સફરિંગ અમર ધ પીપલ. ધ રશિયન ફાર્મર લેબર્સ એન્ડ પીસન્ટ વર નોટ ગેટિંગ ઇનફ ઇન્કમ ડિસ્પાઇટ ઓફ વર્કિંગ સો હાર્ડ, સો દે બીકમ વેરી પુઅર. એટલે કે ત્યાં આગળ કેવા હતા, રશિયામાં રિવોલ્યુશન કેમ આવ્યું, અંદર ને અંદર જ રિવોલ્યુશન આવ્યું. રશિયાની અંદર બે પાર્ટ હતું, એક રોયલ પીપલ હતા જે નોબલ્સ હતા, અને બીજા કોમન પીપલ હતા. તો જે રોયલ પીપલ હતા, નોબલ હતા, એ લોકો અલ્ટિમેટ પાવર હતું, અને જે કોમન પીપલોને એક્સપ્લોઇટ કરતા હતા, એ લોકોને હેરાન કરતા હતા. સો અંડર ધ લીડરશીપ ઓફ, જેમ કે ઇન્ડિયામાં બી હતું ને, જેમ કે બ્રિટિશર આપણને બહુ હેરાન કરતા હતા, તો જે ઇન્ડિયાનો જે લીડર હોય જેમ કે મહાત્મા ગાંધી, તો એવી રીતે અંડર ધ લીડરશીપ ઓફ ફાધર ગેપોન,
A large rally was take out to the Tizar. Tisar residence. એટલે કે જે રોયલ પીપલ હતા એ લોકોના ઘરની સામે એ લોકોએ રેલી કાઢી. વિન્ટર પેલેસ ઓન 22nd of January 1905 ઓન અ સન્ડે. ધીસ પીપલ વર અનઆર્મ્ડ. એમની પાસે કોઈ હથિયાર નહોતા, એની પાસે કોઈ આર્મમેન્ટ્સ નહોતા. વેલ સમ હેડ ધ ટીસાર પિક્ચર્સ ઇન ધ હેન્ડ વિથ કેપ્શન લાઇક લોંગ લીવ ધ લિટલ વ્હાઇટ લોર્ડ ઓફ રશિયા. ભાઈ તમે ઘણું જીવો, લોંગ લિવ. રિટન ઓન ઇટ ધ ટીસાર્સ આર્મી ઓપન ફાયર ઓન ધીસ ઇનોસેન્ટ પીપલ બીકોઝ ઓફ વિચ ધ થાઉઝન્ડ ઓફ ઇનોસેન્ટ પીપલ ડાય એન્ડ સ્નો ઇન ધ પિટલ્સબર્ગ. એટલે સ્નો પણ હતું, એટલી બધી ઠંડી બી હતી, અને સામે એની સાપે એ લોકોએ ફાયર બી કર્યું, એટલે બહુ બધા લોકો મરી ગયા. વેર ધ ટીસાર્સ પીપલ વર સિચ્યુએટેડ ટર્ન્ડ રેડ વિથ ધ બ્લડ. ધીસ ડે ઇઝ નોન એઝ અ Bloody Sunday in history. Around this time, a large number of Russians got provoked and become the restless as the weakness of the Tsardom had become the obvious when the small nation like Japan had defeated a massive nation like Russia. હવે આ બધું અંદર પોતાની પોતાની વીકનેસ ચાલતી હતી, એટલે કે એની બાજુનું જે બહુ નાનું જાપાન હતું ને, હેડ ડિફિટેડ અ માસિવ નેશન લાઇક રશિયા. એટલે રશિયા ઇન ધ રશિયા જાપાન વોર, એટલે કે આ લોકો અંદર અંદર જ વીક થઈ ગયા. એટલામાં બહુ નાનું જાપાન છે એણે રશિયા જેટલો બહુ મોટો ટેરેટરી છે એને જીતી લીધો. ઇન ઓર્ડર ટુ પેસિફાય ધ એંગ્રી રશિયન્સ એન અનાઉન્સમેન્ટ ટુ કોલ ફોર અ દુમા લેજિસ્લેટિવ એસેમ્બલી. એટલે કે આ રશિયન પીપલ છે બહુ જ એંગ્રી હતા એના લોકો, એટલે એને સેટિસ્ફાય કરવા માટે જેના એના જે નોબલ લોકો છે, જે પૈસાવાળા લોકો છે, એક એસેમ્બલી બોલાવી, જેને કહેવાય દુમા લેજિસ્લેટિવ એસેમ્બલી, વિચ હેડ નોટ બીન કોલ્ડ ફોર યર્સ. બહુ વર્ષો સુધી એસેમ્બલી બોલાવી જ નહોતી. ઇવેન્ચ્યુઅલી ફોર સચ દુમા વોઝ કોલ્ડ. બહુ ઓછી વખત આવી એસેમ્બલીઝ છે એને બોલાવી હશે. બટ બિફોર ઇટ કેન ટેક સ્ટેપ ટુ સેટિસ્ફાય ધ સિટીઝન ઇટ હેડ બીન કોલ્ડ ઓફ. એટલે કે એના સિટીઝનને સેટિસ્ફાય કરવા માટે એક એસેમ્બલી બોલાવી. ઓન 8th of March 1970 ધ ઓપ્રેસ્ડ વર્કર ઓફ પેટ્રોગ્રેડ કોલ્ડ ફોર અ સ્ટ્રાઇક. ધ ટીસાર સેન્ડ હિઝ ટ્રુપ ટુ સપ્રેસ્ડ ધીસ ઇવેન્ટ. હવે એવું કીધું કે જે વર્કર લોકો છે ને, એવું કીધું કે અમે લોકો કામ નહીં કરીએ. જે ગરીબ લોકો છે જેને પૈસાવાળા લોકો દબાવતા હતા, એટલે કે અમે કામ નહીં કરીએ, અમે હડતાલ પાડીશું. તો ટીસાર પીપલ છે ને, જે રોયલ લોકો છે, એ લોકોએ એને ટ્રૂપ મોકલ્યા, આર્મી મોકલી. બટ ધ આર્મી રિફ્યુઝ ટુ શૂટ ધીસ પીપલ. એઝ અ રિઝલ્ટ ધ રિવોલ્યુશન બિગન. આફ્ટર ધ ફોલ ઓફ સિઝારડોમ ધ પાવર ફેલ ઇન ટુ હેન્ડ્સ ઓફ ક્રેન્ઝિસ્કી લીડર ઓફ શું નામ છે મેન્સેવિક ગ્રુપ માઇનોરિટી. જે માઇનોરિટી છે એના હાથમાં એનો લીડર બની ગયો. એક્સેપ્ટ ફોર લેનિન, એવરીવન ઇન ધ રશિયા વોઝ હેપી વિથ ધ ફોલ ઇન ટીસાર. એટલે કે ટીસાર ગ્રુપ છે એ એબોલિશ થઈ ગયું. ફોલ ઓફ ટીસાર, એવરી વન વોઝ હેપી, બધા હેપી હતા, એક્સેપ્ટ લેનિન. લેનિન બિલીવડ ઇન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ લેબર્સ એઝ પ્રોપોગેટ બાય ધ કાર્લ માર્ક્સ. વાઇલ ધ મેનેન્સિવિક ગ્રુપ બિલીવડ ઇન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ મિડલ ક્લાસ. એટલે અલગ અલગ લોકો છે અલગ અલગ ક્લાસમાં બિલીવ કરતા હતા. જેમ કે કાર્લ માર્ક્સ એવું કહેતો હતો કે ભાઈ એવા લેબર વર્ક તો હોવું જ જોઈએ કે જે આજે આપણું કામ કરે. વાઇલ મેન્શેવિક ગ્રુપ એવું બિલીવ કરતું હતું કે લેબર વર્ક ના હોવો જોઈએ પણ મિડલ ક્લાસ વર્ક હોવો જોઈએ. એઝ અ રિઝલ્ટ ધ લેનિન ઇન્સ્ટિગેટેડ ધ બોલ્સેવિક અગેન્સ્ટ ધ મેન્સેવિક એન્ડ નવેમ્બર 1917 ડિક્લેર ધ ફાઇનલ રિવોલ્યુશન એન્ડ ગોટ ધ રીન્સ ઇન હિઝ હેન્ડ. રીન મતલબ રૂલ, એટલે કોના હાથમાં રૂલ આવી ગયું, લેનિનના હાથમાં રૂલ આવી ગયું.
instigated the Bolshevik against the Menshevik and November 1917 declared the final revolution and got the reins in his hand. This came to be known as Socialist Bolshevik Revolution. Thus, the 300 years of old Czardom came to an end, and for the first time, Russia was without Tsar. पहली वक्त जो टीसार छे ए रिमूव थई गया अने 300 इयर्स पछी ए लोको मा रशिया नी अंदर पोतानो रूल चालू थयो. द लीग ऑफ नेशन, लीग मतलब ग्रुप ऑफ नेशन. थोड़ू बोरिंग छे आ पाछळ पाछळ. द लीग ऑफ नेशन, द हॉरर ऑफ द वॉर, Horror of the World War explained the absolute necessity of the world peace and nation of the world. As for this, the need for an international organization was felt. હવે ભઈ પહેલી વખતે વર્લ્ડ વોર થયું તો હવે વર્લ્ડ વોર, હવે બીજી વારે વર્લ્ડ વોર ન થાય એ માટે કોઈ એક ઇન્ટરનેશનલી કોઈ એક મજબૂત કોઈક ઓર્ગેનાઇઝેશન તો હોવી જોઈએ. સો become necessary to think actively and immediately about the world peace. The American president Woodrow Wilson had contributed substantially in the establishment of the League of Nations. League of Nations એટલે આપણે અત્યારે જેને યુનાઇટેડ નેશન કહીએ છીએ, પણ ત્યારે લીગ ઓફ નેશન્સ હતું, ગ્રુપ ઓફ નેશન, કે બધા ગ્રુપ, બધા અલગ અલગ કન્ટ્રી એ લોકોએ ભેગા થઈ અને વર્લ્ડની અંદર હવે વર્લ્ડ વોર ના થાય એનું ધ્યાન રાખવાનું. 14 પોઈન્ટ સજેસ્ટેડ બાય ધ વિડ્રોવ વિલ્સન વર પ્રેઝન્ટેડ ડ્યુરિંગ ધ પેરિસ પીસ પ્રોસેસ. ઓન 10th ઓફ જાન્યુઆરી 1920 ધ લીગ ઓફ નેશન વર ફોર્મડ. ટુ મેન્ટેન ધ ઇન્ટરનેશનલ, એની અંદર કયા કયા એમ્સ હતા? લીગ ઓફ નેશનનું એમ શું હતું? ટુ મેન્ટેન ધ ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યોરિટી. Every nation to respect the unity and integrity of the other nation. એટલે કે કોઈ પણ એક નેશન છે બીજા નેશનની યુનિટી અને ઇન્ટેગ્રિટી એટલે વનનેસ છે એ રહે એવી ટ્રાય કરવાની. ટુ ગીવ અપ ધ પોલિસી ઓફ વોર. ટુ ડેવલપ ધ ઇન્ટરનેશનલ રિલેશન્સ. ટુ સોલ્વ ધ ઇન્ટરનેશનલ ડિસ્પ્યુટ પીસફુલી. ડિસ્પ્યુટ એટલે ઝઘડા, બે નેશન વચ્ચેના ઝઘડા છે શાંતિથી સુલઝાવવાના. થ્રુ નેગોસિએશન એન્ડ મીડિયેશન, નેગોશિએશન એટલે વાતચીત કરીને અથવા તો વચ્ચે કોઈ મીડિયેટર રાખીને એ ઝઘડાને સુલઝાવવાના. ઇફ એની નેશન ઇગ્નોર્ડ ધ લીગ ઓફ નેશન્સ ઓર ઇટ મીડિયેશન, કોઈ કોઈ જે મીડિયેશન છે જે મિડલ કન્ટ્રી છે બંનેની સુલાહ કરાવતી હોય એનું નહીં માને અથવા તો લીગ ઓફ નેશનને ઇગ્નોર કરશે તો ઇટ વુડ બી ડિક્લેર્ડ એઝ અ રિબેલ નેશન. તો એ નેશનને એઝ અ રિબેલ નેશન એવું ટેગ આપવામાં આવશે. ધ લીગ ઓફ નેશન એસ્ટાબ્લિશ્ડ ફોર ધ વર્લ્ડ પીસ ડીડ નોટ મેનેજ ટુ કીપ કંટ્રોલ ઓવર ધ ઇમ્પેરિયાલિસ્ટ. ઇમ્પેરિયાલિસ્ટ કોને કહેવાય? ઇમ્પેરિયાલિસ્ટ એટલે હુ વિશ ટુ ઇન્ક્રીઝ ધ બાઉન્ડ્રી ઓફ ધ નેશન. જેમ કે અમેરિકા છે, ઇમ્પેરિયાલિસ્ટ કોને કહેવાય? કે બાજુવાળા કન્ટ્રી પર વોર કરે અને એને જીતી લે એટલે એની બાઉન્ડ્રી, એનું ટેરિટરી મોટી થાય. ફરીથી બીજા કન્ટ્રી ઉપર વોર કરે અને એને જીતી લે એટલે કે એનો એરિયા મોટો થાય. એટલે કે જેનો એરિયા મોટો કરવા માટે વોર કરે એને ઇમ્પેરિયાલિસ્ટ કહેવાય. પોલિસીસ એન્ડ સુપર પાવર. એન્ડ ઇન 1939 ભલે ને કયું કર્યું તો એ લોકોએ લીગ ઓફ નેશન્સ બનાવ્યું હતું, તો પણ 1939 ધ સેકન્ડ વર્લ્ડ વોર બિગેન. ભલે લીગ ઓફ નેશન બનાવી તો પણ સેકન્ડ વર્લ્ડ વોર થયું, રાઈટ?